વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું પાર્ટ 3નું આપણે રિવિઝન કરેલું, બરાબર ને? એમાં આપણે એમસીક્યુ જોયા, ખાલી જગ્યા જોઈ, જોડકા છે એ બધાનું આપણે રિવિઝન કર્યું. હવે આપણે જોશું ટૂંકા પ્રશ્નો, કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો, બરાબર ને? એનું રિવિઝન આપણે કરીએ. તો હું તમને કહું, બરાબર, વિશ્વની મહાન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરેમાં થાય છે. મેં તમને આગળ સમજાવેલું, બરાબર ને? બીજો પ્રશ્ન, હડપ્પીય સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે? તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું કે હડપ્પીય સભ્યતાના સ્થળોમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, ત્રીજો, કે હડપ્પીય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત કઈ બાજુએ હતી? તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું હડપ્પીય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત નગરની પૂર્વ દિશા તરફ હતી. ચોથો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના શાસકો ક્યાં રહેતા હતા? તો હું તમને કહું હડપ્પીય સભ્યતાના શાસકો નગરની પશ્ચિમે આવેલા કિલ્લામાં રહેતા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ. પાંચમો પ્રશ્ન, હડપ્પીય સભ્યતામાં મકાનો કયા બાંધવામાં આવતા હતા? મકાનો ક્યાં બાંધવામાં આવતા હતા? મેં તમને આગળ સમજાવેલું, ચાલો બોલો. જો શું આવશે એમાં વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું હડપ્પીય સભ્યતામાં મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા, બરાબર ને? છઠ્ઠો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના મકાનોની એક વિશેષતા જણાવો. એની એક વિશેષતા તમારે જણાવવાની છે, શું હતી વિશેષતા? તો હડપ્પીય સભ્યતાના મકાનોની એક વિશેષતાની જો આપણે વાત કરીએ તો મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, કે હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું? તો હું તમને કહું હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, બરાબર. આઠમો પ્રશ્ન આપણે જોઈએ, કે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી? ચાલો બોલો. જો તો હું તમને કહું સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના હતી, બરાબર ને? આગળનો પ્રશ્ન હવે હું તમને કહું કે સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય? શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજોદડો અને હડપ્પા એ બે મોટા નગરો હતા, આથી એ સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય. કે મોહેંજોદડો અને હડપ્પા એ બે મોટા નગરો ત્યાં આવેલા હતા, આથી એ સંસ્કૃતિ નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય છે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, દસમો, કે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું હતું? ચલો બોલો. જો તો હું તમને કહું સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયામાં? આગળનો પ્રશ્ન આપણે જોઈએ, કે એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું કહું એક વિશાળ સ્નાનાગારના અવશેષો મોહેંજોદડો નગરમાંથી મળી આવ્યા છે. આગળનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું? ચાલો બોલો. જો હું તમને કહું સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત હતું, સારું હતું, એટલે સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્યવાળું હતું. મેં તમને આગળ સમજાવેલું, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ સાથે કહી શકાય? તો હું તમને કહું કે લોથલના દરિયા કિનારા પરથી મોટી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભા રાખવા માટેનું એક મોટું લંગર ગોડી મળી આવ્યું છે. આ પરથી કહી શકાય કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, ચૌદમો, કે મોહેંજોદડોના સ્નાન કુંડમાં વસ્ત્રો બદલવા કઈ વ્યવસ્થા હતી? તો હું તમને કહું મોહેંજોદડોના સ્નાન કુંડમાં વસ્ત્રો બદલવા સ્નાન કુંડની ફરતે ઓરડીઓ હતી, જે આજે વર્તમાન સમયમાં પણ જોવા મળે છે આપણા, બરાબર ને? સ્નાન કુંડ હોય, સ્વિમિંગ કુંડ હોય, ત્યાં આગળ વસ્ત્રો બદલવા માટે નાના નાના રૂમ પાડેલા હોય છે, બરાબર ને? તેવી સ્નાન કુંડની ફરતે ઓરડીઓ તે સમયમાં રાખવામાં આવી હતી. આગળનો પ્રશ્ન, મોહેંજોદડોના સ્નાનાગારનો ઉપયોગ ક્યારે થતો હતો? ચલો બોલો. જો મેં તમને સમજાવેલું આ, તો હું તમને કહું મોહેંજોદડોના સ્નાનાગારનો ઉપયોગ ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ કરવામાં આવતો હતો, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, કે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો હું તમને કહું હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલું છે.
આગળનો પ્રશ્ન, પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે? પુરાતત્વીય સ્થળ હડપ્પા હાલ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના મોન્ટગમરી જિલ્લામાં આવેલું છે. મોન્ટગમરી જિલ્લામાં આવેલું છે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી. ચલો બોલો, જો હું તમને કહું, હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે, બરાબર ને? 19મું, હડપ્પીય સભ્યતાનું વેપારી બંદર કયું હતું? તે ક્યાં આવેલું છે? ચલો બોલો, જો હું તમને કહું, હડપ્પીય સભ્યતાનું વેપારી બંદર લોથલ હતું. તે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે? ભોગાવો નદીના કિનારે આવેલું છે. સમજ પડી? હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, બરાબર ને? લોથલના બંદરનો કયો પુરાવો મળ્યો છે? લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે? તો શું આવશે એમાં? તો લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને આપણે શું કહીએ છીએ? ઢક્કો માનવામાં આવે છે, જે લોથલ બંદર હોવાનો પુરાવો છે. સમજ પડી તમને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે લોથલમાં મળી આવેલ ઢક્કાનો કઈ રીતે ઉપયોગ થતો હશે? કે લોથલમાં મળી આવેલા ઢક્કાનો કઈ રીતે ઉપયોગ થતો હશે? હા, ચલો હું તમને કહું, લોથલમાં આવતા વહાણોને લાંગરીને તેમાં માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઢક્કાનો ઉપયોગ થતો હશે. 22મો પ્રશ્ન આગળનો, ઢોરાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? ચાલો બોલો, જો શું આવશે એમાં? તો હું કેમ, ઢોરાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીમંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું? કે કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીમંગન જે નગર તૂટે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું? તો કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે. એ પુરવાર કરે છે કે કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું, બરાબર ને? 24મું, આગળનું જોઈએ આપણે કે કાલીબંગનમાં મળી આવેલા તાંબાના ઓજારો ક્યાં ઉપયોગમાં લેવાતા હતા? તો શું આવશે એમાં? ચાલો બોલો, જો હું તમને કહું, કાલીબંગનમાં મળી આવેલા તાંબાના ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે? ચલો બોલો, જો અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. તો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. આગળનો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે કયા કયા વ્યવસાયો કરતા હતા? ચાલો બોલો, જો હું તમને કહું, બરાબર ને, કે સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો. 27મો, સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો? આ તો બધાને આવડવો જ જોઈએ, બરાબર? મેં તમને સમજાવેલું. ચલો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટો, માછલી વગેરેનો સમાવેશ થતો હતો, બરાબર ને? આગળનો પ્રશ્ન હવે આપણે જોઈએ, સિંધુ ખીણની સભ્યતાના લોકોના પોશાકની માહિતી કયા આધારે મળે છે? સિંધુ ખીણના સભ્યતાના જે લોકો હતા તે લોકોના પોશાકની માહિતી કયા આધારે મળે છે? તો શું આવશે એમાં? ચાલો બોલો, જો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના લોકોના પોશાકની માહિતી શિલ્પોના આધારે મળે છે. શેના આધારે મળે છે? શિલ્પોના આધારે મળે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવા પોશાક સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા? ચાલો બોલો, જો માતા તમને મેં સમજાવેલું, સિંધુ ખીણની સભ્યતાના પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં ધોટી જેવું વસ્ત્ર અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર એ લોકો વિકતા હતા, બરાબર ને? હવે આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ, સિંધુ ખીણની સભ્યતાના લોકો સીવીને કપડાં પહેરતા હશે એવું કયા પુરાવાના આધારે કહી શકાય? ચલો બોલો, જો હું તમને કહું, આ સમયથી મળી આવેલી ધાતુ અને હાથીદાંતની બનેલી સોયના આધારે કહી શકાય કે સિંધુ ખીણની સભ્યતાના લોકો સીવીને કપડાં પહેરતા હશે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા?
ચાલો બોલો, જો તો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના લોકો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા. તો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના લોકો માટી, તાંબુ અને કાંસામાંથી વાસણો બનાવતા હતા. મેં તમને આગળ સમજાવેલું, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે કયા રમકડા બનાવ્યા હતા? ચાલો બોલો. જો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાળા, લખોટી તેમજ પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી કયા આધારે મળે છે? તો હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી મૂર્તિ અને મુદ્રાઓના આધારે મળે છે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે હડપ્પીય સભ્યતાના લોકો કોની કોની પૂજા કરતા હતા? ચાલો બોલો. જોમ શું આવશે એમાં? તો હું તમને કહું, હડપ્પીય સભ્યતાના લોકો ધરતી, અગ્નિ, વૃક્ષ, પશુ, નાગદેવતા અને સ્વસ્તિકની પૂજા કરતા હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના કયા લેખિત અવશેષો મળી આવ્યા છે? તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું, સિંધુ ખીણની સભ્યતાના મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ વગેરે લેખિત અવશેષો મળ્યા છે, બરાબર ને? 37મો, કચ્છ જિલ્લાના હડપ્પીય સભ્યતાના સ્થળો જણાવો. શું આવશે એમાં? તો કચ્છ જિલ્લાના હડપ્પીય સભ્યતાના સ્થળો દેસલપર અને ધોળાવીરા અને સુરકોતડા છે. આગળનો પ્રશ્ન કે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે? તો હું તમને કહું, ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો હશે, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે વેદ કેટલા છે? કયા કયા વેદ? 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર ને? આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે? તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું, તો ઋગ્વેદમાંથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશે આપણને માહિતી મળે છે. સમજ પડી તમને વિદ્યાર્થી મિત્રો? હવે આ પાઠમાં જે પ્રશ્નો હતા, ટૂંકમાં પ્રશ્નો વિશે આપણે જોઈએ એક બે વાક્યમાં, બરાબર. હવે આવે છે મોટા પ્રશ્ન, આવશે મુદ્દા સાથે આપણે ચર્ચા કરીએ એટલે રિવિઝન કરીએ એનું પાછું. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે હડપ્પીય સભ્યતાની નગર રચના કેવી હતી? હડપ્પીય સભ્યતાની નગર રચના કેવી હતી? તો આપણે એના વિશે જોઈએ કે નગર કેવું હતું, બરાબર ને? તો હડપ્પીય સભ્યતાની નગર રચના આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત હતી, એટલી સરસ હતી તેની મુખ્ય લાક્ષણિકતા આપણે જોઈએ. મેઇન મુદ્દા એના વિશે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. નગરોની રચના એક સમાન હતી. નગરો કેવા હતા? એક સમાન હતા. તમામ સ્થળોએ પૂર્વ દિશાએ સામાન્ય પ્રજાની વસાહત હતી અને પશ્ચિમ દિશાએ કિલ્લો હતો. કિલ્લાની ફરતે શું હતું? કોર્ટ હતો, બરાબર ને? આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે મકાનની રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતા હતા, બરાબર ને? આગળ જોઈએ આપણે, શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાયેલું હતું. આગળનો પોઈન્ટ આપણે જોઈએ 8મો, કે નગરમાં વપરાશના પાણીના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી, બરાબર ને? 9મો પોઈન્ટ, ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ સ્નાન કરવા માટે જાહેર સ્નાનાગારો હતા. નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી. આપણે જોઈએ બીજો પ્રશ્ન, એનો જવાબ આપણે જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી. ચાલો આપણે એનો જવાબ જોઈએ. તો નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા, બરાબર ને? બીજું, શ્રીમંતોના મકાનો 2 માળના હતા. પછી મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા. દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી, બરાબર ને? ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગરો હતા. આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે મોહેન્જોદડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ વિશે માહિતી આપો. તો શું આવશે એમાં? ચાલો બોલો. જો હું તમને કહું કે મોહેન્જોદડો અને હડપ્પાના મુખ્ય રસ્તાઓ, તેમને જોડતા નાના રસ્તાઓ અને શેરીઓ ઘણા વ્યવસ્થિત અને એકબીજાની સાથે જોડાયેલા હતા.
મુખ્ય રસ્તાઓ નગરની મધ્યમાં એકબીજાને કાટખૂણે કાપતા હતા અને સીધી રેખામાં જતા હતા. રસ્તા અને શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે હિસાબે આજે વર્તમાનમાં પણ આપણે સ્ટ્રીટ લાઇટ હોય રોડ પર, બરાબર ને? એટલે પ્રાચીન સમયમાં પણ રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખરેખર મહેંજોદડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ સુવિધાજનક હતા, બરાબર ને? આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે. ચોથો, તો હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું એના વિશે આપણે જોઈએ કે હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું, અથવા ટૂંક નોંધ લખો. એ તમને સવાલમાં પણ પૂછી શકાય અને ટૂંક નોંધમાં પણ પૂછી શકાય કે હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું. તો હું તમને કહું કે હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટા ભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું. લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી. આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું, તેથી તેને મેસેપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી. આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, પશુપાલન, માટીકામ, ધાતુકામ, શિલ્પકામ, શિલ્પકલા જેવા વ્યવસાયો ઉપર નિર્ભર હતું. સમજ પડી તમને? તો આપણે આગળનો પ્રશ્નની ચર્ચા કરીશું. પાંચમો પ્રશ્ન, કે હડપ્પીય સભ્યતાના લોકોનો પોશાક વિશે જણાવો. એના પોશાક વિશે માહિતી હું તમને કહું, બરાબર ને? કે લોકોનો પોશાક કેવો હતો? તો હડપ્પીય સભ્યતાના શિલ્પોને આધારે લોકોના પોશાક વિશે માહિતી મળે છે. લોકો પોશાક બનાવવા માટે સુતરાઉ કાપડ અને ઊનનો ઉપયોગ કરતા. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા અને પુરુષો કમરથી નીચેના ભાગમાં ધોટી જેવું વસ્ત્ર પહેરતા અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે એ રીતે ઉપવસ્ત્ર વીંચતા. અહીંથી ધાતુ અને હાથી દાંતમાંથી બનેલી સોય મળી આવેલી હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ સમયે લોકો સીવેલા કપડાં પહેરતા હોવા જોઈએ. આમ છતાં હડપ્પીય સભ્યતાના મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાં પહેરતા હતા. આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે. તો શું આવશે તો હું તમને કહું, ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોની જો વાત કરીએ તો એમાં જામનગર જિલ્લામાં લાખા બાવર અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે બાઘા તળાવ, કચ્છ જિલ્લામાં દેસલપર, સુરકોતડા અને ઢોરાવીરા, સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ અને રાજકોટ જિલ્લામાં રોઝડી સિનાઠ ગઢનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ઋગ્વેદના આધારે આર્યોના પશુપાલન વિશે માહિતી આપો. તો શું આવશે એમાં? મેં તમને આગળ સમજાવેલું પાઠમાં, તો હું તમને કહું કે ઋગ્વેદમાં ઘણી જગ્યાએ ગાય, ઘોડા અને બળદના ઉલ્લેખો થયેલા છે. એ સમયે અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનું વધુ મહત્ત્વ છે, તે જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ દર્શાવે છે. આ સમયે પશુપાલન મોટા પાયે અને સામૂહિક ધોરણે થતો હતો. જેની પાસે પશુઓની સંખ્યા વધારે હોય તેને સૌથી વધારે સમૃદ્ધ ગણવામાં આવતો, સંપત્તિવાન ગણવામાં આવતો હતો. કમિલાય જીવન જીવતા લોકો પશુઓ માટે યુદ્ધ પણ કરતા હતા. સમજ પડી તમને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આ વિધાન સમજાવો. તમને આ વિધાન કારણોમાં પણ પૂછી શકાય છે અને સવાલમાં પણ પૂછી શકાશે, બરાબર? એટલે કારણોમાં પણ તમારે આ જ જવાબ લખવાનું. તમને કેમ તે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તો રમકડાની વાત કરીએ આપણે, તો કેવા પ્રકારના રમકડા બનાવ્યા તે હવે આપણે જોઈએ. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આગળ આપણે જોઈએ લોથલ વિશે માહિતી આપો. તો લોથલ પણ તમને કારણમાં પૂછી શકાય, ટૂંકનોનમાં પણ પૂછી શકાશે આ સવાલ અને સવાલ જવાબમાં પણ પૂછી શકાશે, બરાબર? કે લોથલ વિશે નોંધ લખો. તો તમારે લખવાનું કે લોથલ અમદાવાદ જિલ્લામાં ઢોરકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો કહેવા માનવામાં આવે છે. અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને
માલસામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગ માટે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર હશે. અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક પણ કહેવાતું હતું લોથલ. સમજ પડી તમને વિદ્યાર્થી મિત્રો? આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. આ પાઠનું રિવિઝન પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠના રિવિઝનના જે બી સવાલ જવાબ હતા એ બધું તમારે વાંચન કરવાનું છે, બરાબર ને, પરીક્ષાના માટે. વંદે માતરમ.